દીવમાં મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના ધર્મપત્ની સવિતા કોવિંદનું દીવમાં આગમન. નાગવા એરપોર્ટ ખાતે પ્રશાસક પ્રફુલ્લ પટેલ તેમજ સાંસદ લાલુ પટેલ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ધમાકેદાર સ્વાગત. દીવ જિલ્લાના વિદ્યાર્થીઓ અને બાલ ભવન દ્વારા રાજગરબાની રમઝટ સાથે તેમના દીવ આગમનને વધાવી લેવાયા. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ભારત દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું બપોરે 2 વાગ્યાની આસપાસ નાગવા એરપોર્ટ ખાતે સ્પેશિયલ હેલિકોપ્ટર દ્વારા આગમન થઈ ચૂક્યું છે. દીવ એરપોર્ટ ખાતે દમણ દીવ દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ, સંસદ લાલુભાઈ પટેલ, દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય સહિત ઉચ્ચ પ્રશાસનિક અધિકારીઓ દ્વારા મહામહિમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સુરક્ષા કર્મીઓના કાફલા સાથે દીવ એરપોર્ટની બહાર રાષ્ટ્રપતિ સિંહ અને તેઓના ધર્મપત્ની શ્રીમતી સવિતા કોવિંદ આવતા એરપોર્ટ સામે દીવ બાલભવન બોર્ડ દ્વારા પ્રસ્તુત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી રાજગરબાની રમઝટ સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ દીવ જિલ્લાની વિવિધ શાળા, કોલેજ, ઇન્સ્ટિટ્યૂટ વગેરેના વિદ્યાર્થીઓ દ્વારા નાગવા એરપોર્ટથી લઈને જલંધર સર્કિટ હાઉસ સુધીના રસ્તા પર સ્વાગતના પોસ્ટરો અને રંગબેરંગી ફુગ્ગાઓ લઈ મહામહિમના દીવાગમનને વધાવી લેવાયા અને આખા રસ્તા પર ગરબાની રમઝટ અને અંગ કસરત અને પિરામિડ દ્વારા મહામહિમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. નાગવા એરપોર્ટથી તેઓ જલંધર સર્કિટ હાઉસ પહોંચેલ, જ્યાં નવનિર્માણ જલંધર સર્કિટ હાઉસનું મહામહિમના વરદ હસ્તે તેઓના પત્ની પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ, સંસદ લાલુભાઈ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રિબીન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં એમનું ભવ્ય સ્વાગત થયું, જેને લઈ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના ધર્મપત્નીના ચહેરા પર એક અનેરું પારિવારિક સ્મિત જોવા મળેલ. આવતીકાલે પણ એમની દીવ મુલાકાત યથાવત રહેશે અને તેમના દ્વારા દીવના વિવિધ પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે અને તેમની ઉપસ્થિતિમાં ઘણા કાર્યક્રમો પણ યોજાશે. મહામહિમ દીવ મુલાકાતને લઈને પ્રથમ દિલ્હીથી રાજકોટ પહોંચેલ, ત્યાં એરપોર્ટ ખાતે કલેક્ટર રૈમ્યા મોહન અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા રાષ્ટ્રપતિ શ્રી અને તેઓના ધર્મપત્ની શ્રીમતી સવિતા કોવિંદનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.